નમસ્કાર ગોંડલની એમ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી હું ડૉક્ટર નિર્મળસિંહ ઝાલા તથા વાકાનેરની શ્રી દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી ડૉક્ટર હરીશચંદા રાણા આપ સર્વેનું બાયસેગમાં સ્વાગત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટોપિક છે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ એટલે કે આડતમાલના હિસાબો વર્તમાન વાણિજ્ય વ્યવસ્થામાં આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઉત્પાદક કે વેપારી માટે કોઈ ધંધાની સફળતાનો પાયો એ વેચાણ છે અને વેપારીઓ કે ઉત્પાદકો હંમેશાને માટે વેચાણ વધારવા માટે સતત અને સતત પ્રયત્નશીલ હોય છે અને એ માટે વેચાણની જુદી જુદી પદ્ધતિઓ અપનાવતા હોય છે જેમ કે રોકડ વેચાણ એટલે કે પ્રત્યક્ષ વેચાણ શાખ દ્વારા એટલે કે ઉધાર વેચાણ ઝાંગળ વેચાણ અને એ જ રીતે એક એવી પ્રચલિત પદ્ધતિ આડતમાલ દ્વારા વેચાણ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આડતમાલ દ્વારા વેચાણ એટલે કે આડતમાલ એ શું છે એ પદ્ધતિ વિશે આજે આપણે વિસ્તૃત ચર્ચા કરવા માટે હું અને ડૉક્ટર ચંદારાણા સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત છીએ વિદ્યાર્થી મિત્રો બે વ્યાખ્યાનો દરમિયાન આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે આડતમાલના હિસાબો કઈ રીતે રાખવામાં આવે છે આડતમાલ એટલે શું એ માટે આપણે સ્લાઇડમાં જોઈશું અહીં સ્લાઇડ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા અમે તમને સમજાવવાનો પ્રયાસ કરીશું કે આડતમાલ એટલે શું એટલે સૌથી પહેલી આપણે સ્લાઇડ જોઈશું આડતમાલ એટલે શું સૌથી પહેલાં આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું આડતમાલ એટલે વેચાણની એક એવી પદ્ધતિ છે કે જેમાં માલના માલિક દ્વારા માલના વેચાણ માટે બીજા કોઈ વેપારીની સેવા મેળવવામાં આવે છે અને આ બીજો વેપારી કે જે માલ વેચવાની કામગીરી બજાવે છે અને તેને આડતિયા તરીકે ઓળખવામાં આવે છે અને જે માલ વેચાણના બદલામાં કમિશન રૂપિયા આવક મેળવે છે એટલે વેચાણની એક એવી પદ્ધતિ છે કે જેમાં માલના માલિક દ્વારા દૂરના સ્થળે એટલે ખાસ કરીને પરદેશમાં અથવા તો અન્ય કોઈ સ્થળે કોઈ એક વેપારી કે ખાસ કરીને ઘણી વખતે નવી વેચાણ વ્યવસ્થા ઊભી કરવાની ચેનલ ઊભી કરવી વેપારી માટે પરવડી શક્તિ ન હોય અથવા તો એ યોગ્ય પણ ન હોય તો એવા સંજોગોમાં કોઈ દૂરના સ્થળે કોઈ વેપારી છે કે જે વેચાણનું કામ સારી રીતે સંભાળી શકતો હોય કે જેની પાસે એક વિપુલ પ્રમાણમાં માલ અંગેનું બજાર પણ હોય અને બજારનો ખૂબ જ જાણકાર એવો તજજ્ઞ વેપારી હોય તો એની સેવા આડતિયા તરીકે લેવામાં આવે છે અને માલધણી દ્વારા માલ પોતાના હિસાબે અને જોખમે મેળવવામાં આવે છે આ અડતમાલ એટલે શું આપણે એની પ્રાથમિક સમજ મેળવી ત્યાર પછી આપણે એની વ્યાખ્યા જોઈશું એટલે ત્યાર પછીની સ્લાઇડમાં આપણે જોઈશું આડતમાલની વ્યાખ્યા આડતમાલની એક વિદ્વાને આપેલી વ્યાખ્યા શ્રી કાટરની વ્યાખ્યા મુજબ માલનો અમુક જથ્થો એક સ્થળેથી બીજા સ્થળે એટલે કે પરદેશમાં કમિશનથી વેચવા માટે મોકલવો તેને મોકલેલ આલ આડતમાલ કહે છે ખાસ કરીને દૂરના સ્થળોએ જ્યારે વેપારી પોતાનો માલ માટે બજાર મેળવવા ઈચ્છતો હોય તો એવા સંજોગોમાં પોતાના એજન્ટ નિમી અને વેચવાની જે પ્રથા છે ને આડતમાલ આ વ્યાખ્યા દ્વારા એવું કહેવામાં આવે ત્યાર પછી બીજી વ્યાખ્યા શ્રી કોહલરની વ્યાખ્યા જોઈએ તો આડતમાલ એટલે ભવિષ્યના વેચાણ માટે કે અન્ય હેતુ માટે રવાના કરેલ માલ જેમાં માલની માલિકી મોકલનારની એટલે કે માલધણીની રહે છે અને જે માટે માલ મેળવનાર તે સ્વીકાર્યા પછી તે માટે જવાબદાર રહે છે એટલે કે જેને માલ મોકલવામાં આવે છે જે એ માલધાણી વતી માલ વેચવાનું કાર્ય કરવાનો છે એ એ માલ સ્વીકાર્યા પછી એ અંગે એની જવાબદારી છે વધુ એક વ્યાખ્યા ત્યાર પછીની સ્લાઇડમાં જોઈએ જે વ્યક્તિ વેચાણ માટે માલ મોકલે છે તેને માલધણી કહેવામાં આવે છે જે વ્યક્તિને માલ વેચવા માટે મોકલવામાં આવે છે તેને આડતીયો કહેવામાં આવે છે અને આડતીયો માલનું વેચાણ કરવા બદલ જે મેલ મહેન્તાણું તેને મળે છે એને આડત કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ ત્રણ જુદી જુદી વ્યાખ્યાઓ આડતમાલ વ્યાપાર અંગેની આ ત્રણ વ્યાખ્યાઓ પરથી આપણે એના જુદા જુદા લક્ષણો તારવી શકીએ કોઈ પણ વિષય વસ્તુને જો વધુ સારી રીતે સમજવી હોય તો આપણે સૌથી પહેલાં એ એ વસ્તુ એ કોઈ વિષય વસ્તુ એટલે શું એ સમજવાનો પ્રયાસ કરીએ ત્યાર પછી એની ડેફિનેશન એટલે કે વ્યાખ્યાથી આપણે એને સવિશેષ રીતે વિષય વસ્તુને સમજી શકીએ અને ત્રીજી બાબત છે કે વિષય વસ્તુને જે ઊંડાણપૂર્વક આપણે સમજવી હોય તો એના કેરેક્ટર એટલે એના લક્ષણોથી આપણે દાખલા તરીકે આપણને તાવ આવ્યો હોય તો તાવને આપણે કઈ રીતે વધુ ઓળખી શકીએ એના લક્ષણોથી વધુ સારી રીતે ઓળખીએ કે ભાઈ આપણું શરીર ગરમ હોય આપણનું શરીર તૂટતું હોય કોઈ બોલા વાત કરે તો ગમે નહીં એ એ બધા એના કેરેક્ટરસ્ટિક એટલે કોઈપણ વિષય વસ્તુને વધુ ઊંડાણપૂર્વક સમજવું હોય તો એને વ્યાખ્યાના ચોકઠામાં તો આપણે બાંધીએ જ સાથે સાથે એ વસ્તુને વધુ સારી રીતે સમજવા માટે એના લક્ષણો તો અહીં ત્યાર પછીની સ્લાઇડમાં આપણે જોઈશું આડતમાલના લક્ષણો એક પછી એક લક્ષણો આપણે સમજતા જઈએ જે ત્રણ વ્યાખ્યાઓ આપણે મૂકી છે એ વ્યાખ્યાઓ પરથી આપણે લક્ષણો અલગ છે બે પક્ષકારો વચ્ચેનો સંબંધ વેપારી ગ્રાહકનો નથી પરંતુ માલિક અને એજન્ટ તરીકેનો છો ચંદારાણા સાહેબ આપણી સાથે છે ચંદારાણા સાહેબ વિદ્યાર્થી મિત્રોને એ સમજાવો કે અહીં ખરેખર વેપારી અને ગ્રાહકનો સંબંધ નથી તો એ કયા પ્રકારનો સંબંધ છે ઝાલા સાહેબ ખૂબ આભાર આડતમલના હિસાબો એ ખરેખર વેચાણ નથી હમણાં સુધી વેચાણ માટેના પ્રયત્નની અંદર રોકડ વેચાણ થાય છે ઉધાર વેચાણ થાય છે એની અંદર માલની માલિકીની ફેરબદલી કરવામાં આવે છે એટલે કે માલ એક માલિક પાસેથી બીજા માલિક પાસે વયા જાય છે અને એની માલિકીની ફેરબદલી થાય છે પણ આડત માલની અંદર માલ એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે એક વ્યક્તિ પાસેથી બીજા વ્યક્તિ પાસે જાય છે એક વેપારી પાસેથી બીજા વેપારી પાસે જાય છે એ માત્ર માલનું હસ્તાંતરણ થાય છે પણ માલની માલિકીનું નહીં એટલે કે માલધણી એ આડતિયાને જ્યારે માલ મોકલે છે ત્યારે માલધણી જ એનો માલિક રહે છે આડત્ય તેનો માલિક બનતો નથી પણ આડતિયાને મળેલ માલ વેચવા માટે તે અહીં કાર્ય કરે છે અને જેટલો માલ વેચાય તે માલધણી વતી વેચે છે એટલે અહીં માલધણી અને આડતિયા વચ્ચેનો જે સંબંધ છે એ કોઈ એક નથી પણ એ એજન્ટ તરીકેનો માલધણી અને એજન્ટ તરીકેનો માલિક અને એજન્ટ તરીકેનો રહેલો છે એટલે અહીં ખાસ મુદ્દો એ બને છે વિદ્યાર્થી મિત્રો કે આડત માલની અંદર જ્યાં સુધી માલનું વેચાણ નથી થતું ત્યાં સુધી આડતીઓ માલની માલિકી ધરાવતો નથી અને વેચાણ થયા પછી પણ આડતીઓ તો માલની માલિકી ધરાવતો જ નથી પણ જે વ્યક્તિને વેચાણ કર્યું છે એ માલની માલિકી ધરાવે છે એટલે આડતીઓ અહીં એક મીડિયેટર છે એક એજન્ટ છે એટલે અહીં આપણે કહી શકીએ કે બંને પક્ષકારો વચ્ચે વેપારી ગ્રાહકનો સંબંધ નથી મિત્રો પણ માલિક અને એજન્ટ તરીકેનો સંબંધ સ્થાપિત થાય છે ખૂબ જ સરસ ચંદાણા સાહેબ ત્યાર પછીનું લક્ષણ આપણે જોઈએ કે માલ સંપૂર્ણપણે માલધણીના હિસાબે અને જોખમે વેચવામાં આવે છે એટલે કે નફો કે ખોટ સંપૂર્ણપણે માલધણીના છે આડતિયાને ફક્ત કમિશન સાથે સંબંધ છે વિદ્યાર્થી મિત્રો આપણે આડતમાલ એટલે શું એનો અર્થ સમજ્યા ત્યારે જ આપણે સમજ્યા હતા કે વેચાણની એક એવી પદ્ધતિ છે વેપારી દ્વારા વેચાણની એક એવી પદ્ધતિ અપનાવવામાં આવે છે કે જેનાથી એ માલનું એક વિસ્તૃત એક વધારાનું બજાર મેળવવાનો પ્રયાસ વેપારી દ્વારા કરવામાં આવે છે એટલે વેપારી પોતાના પ્રતિનિધિ દ્વારા વેચાણ કરે છે એટલે ખરેખર અહીં માલ છે પોતાના હિસાબે અને જોખમે એ આડતિયાને મોકલે છે આડતિયાને માત્ર વેચાણ ઉપર કમિશન સાથે જ એને સંબંધ છે એટલે કે માલધણી જે માલ મોકલે છે એમાં નફાખોટ કે માલની સંપૂર્ણ જવાબદારી માલધણીની બને છે ત્યાર પછીની સ્લાઇડમાં આપણે એના વધુ લક્ષણો તરફ જોઈએ તો માલને નુકસાન થાય કે માલ નાશ પામે તે અંગે આડતીઓ કોઈ રીતે જવાબદાર નથી ચંદારાણા સાહેબ આ લક્ષણો વિષય આપ કહેશો ચોક્કસ હંમેશા નફો કે નુકસાન માટે જવાબદાર જે તે વસ્તુના માલિક હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલું લક્ષણ જોયું છે કે અહીં માલિકીની ફેરબદલી નથી થતી માલધણી માલ મોકલે છે ખરા પણ માલિકી નથી મોકલતો તો અહીં માલિકી માલધણીની જ રહે છે જો માલિકી માલધણીની છે વિદ્યાર્થી મિત્રો તો માલ ઉપરનું કોઈ પણ પ્રકારનું નુકસાન થાય કે નફો થાય તો એ પણ ભોગવવાનો છે માલિકે જ એટલે કે માલધણીએ જ તો વિદ્યાર્થી મિત્રો અહીં નફો કે નુકસાન થાય ખોટ થાય તો એ બધી જ જવાબદારી માલધણીની જ રહે છે ખૂબ જ સરસ અને ત્યાર પછીના લક્ષણની વાત કરીએ તો આડતીઓ માલધણી વતી કોઈ ખર્ચ કરે તે માલધણી પાસેથી વસૂલ કરવાનો તેને અધિકાર છે સ્વાભાવિક છે કે માલધણી છે પોતાનો માલ વેચવા માટે પોતાના એજન્ટ દ્વારા એજન્ટને મોકલે છે એટલે કે આડતિયાને મોકલે છે એટલે માલની સંપૂર્ણ માલિકી માલધણી છે માલધણીની છે માલધણી પોતાના હિસાબે અને જોખમે માલ મોકલે છે એટલે કે નફાખોટ સાથે પણ માલધણીને સંબંધ છે એટલે આ આડતીઓ છે એ માલ પર કોઈપણ પ્રકારનો ખર્ચ કરે તો એ ખર્ચ છે માલધણી વતી કરે છે એટલે કે ખર્ચ એમણે માલધણી પાસેથી વસૂલ કરવાનો અધિકાર છે ત્યાર પછીની લક્ષણ જોઈએ તો માલનું વેચાણ ન થાય તો તે માલ પરત કરવાનો આડતિયાને હક છે આપણે આગળ વેચાણ અને આડતમાલનો તફાવત પણ સમજીશું ત્યારે આપણે આ વિશે આ લક્ષણને બધું સારી રીતે સમજી શકીશું અત્યારે આપણે એટલું ચોક્કસપણે સમજીએ કે જે માલ વેચાયા વગરનો પડ્યો છે માલ માલધણીની માલિકીનો છે ચંદારાણા સાહેબ આ વિષય આ આ લક્ષણ વિશે તમે થોડો પ્રકાશ પાડો વિદ્યાર્થીઓને થોડી વધુ સમજણ આપો અહીં સંબંધ જે આપણે જોયેલો છે આડત માલના લક્ષણોમાં જે પહેલું લક્ષણ છે એ છે વેપારી અને ગ્રાહકનું નથી પણ માલધણી અને એજન્ટનું છે તો આડતીઓ એજન્ટ છે માત્ર માલ વેચવા માટે જવાબદાર છે હવે માલધણી એને વસ્તુ વેચે વેચવા મોકલે એમાંથી પચાસ વસ્તુ વેચાય અને પચાસ વસ્તુ જો વેચાય વગરની રહી જાય તો એજન્ટની નથી બની જતી મિત્રો એ તો ખરેખર માલધણીની જ છે એટલે અહીં જો વેચાય વગરની કોઈ વસ્તુ રહી જાય તો એની માલિકી આડતિયાની નહોતી એ માલિકી માલધણીની જ છે એટલે ખરેખર એ આડતિયાએ માલ પરત કરી દેવાનું જ એ લક્ષણ રહેલું હોય છે ત્યાર પછીનું લક્ષણ આપણે જોઈએ કે આડતીઓ માલનું વેચાણ કરે તેના પરિણામે આડતીઓ અને માલધણી વચ્ચે લેણદાર દેવાદારનો સંબંધ ઉદ્ભવે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એ એવું એવું કદાચ આપણને એમ લાગે કે સાહેબ તમે હમણાં એમ કહેતા હતા કે માલ આડતીયો છે માત્ર માલધણીનો પ્રતિનિધિ તરીકે વેચાણનું કામ કરે છે તો લેણદાર દેવાદારનો સંબંધ ક્યાંથી ઉદભવે છે આ લક્ષણ આપણે એની જુદી જુદી વ્યાખ્યાઓ સમજીએ પરથી આપણે એટલું ચોક્કસ સમજ્યા કે આડતિયાને માલ મોકલવામાં આવે છે માલધણી દ્વારા વેચવા માટે મોકલવામાં આવે છે અને આડતિયા દ્વારા માલનું વેચાણ કરવામાં આવે છે વેચાણ કરે તો એને આડત એટલે કે કમિશન મળવાનું છે અને આ વેચાણ કરે એટલે સ્વાભાવિક છે વેચાણ માલધણી વતી કરે છે માલધણીના માલનું વેચાણ કરે છે એટલે સ્વાભાવિક છે કે જ્યારે વેચાણ કરે છે ત્યારે લેણદાર અને દેવાદારનો સંબંધ ઉપસ્થિત ઉદ્ભવે છે અસ્તિત્વમાં આવે છે ત્યાર પછીનું લક્ષણ જોઈએ તો માલને થતા નુકસાન માટે આડતીઓ જવાબદાર ન હોવા છતાં માલની વાજબી કાળજી રાખવા આડતીઓ બંધાયેલો છે શરૂઆતમાં જ આપણે આડતમાલનો અર્થ સમજ્યા એની જુદી જુદી વ્યાખ્યાઓ જોઈ ત્યારે આપણે એ વાત કરી હતી કે માલધણી માલ પોતાના સંપૂર્ણ હિસાબે અને જોખમે માલધણીને મોકલે છે એટલે માલ માં નુકસાન થાય માલ વેચાયા વગરનો પડી રહે અથવા માલને કંઈ પણ થાય તો એ સંપૂર્ણપણે માલધણીના હિસાબે અને જોખમે મોકલવામાં આવે છે છતાં પણ માલની વ્યાજબી કાળજી લેવાની ફરજ એ આડતિયાની બની રહે છે ચંદારાણા સાહેબ આ વિદ્યાર્થીઓને આના વિશે થોડી ઊંડાણપૂર્વકની સમજ આપો સાચી વાત છે માલધણી અને આડતિયા વચ્ચેનો સંબંધ એ વેપારી અને ગ્રાહકનો નથી પણ એ માલધણી અને એજન્ટ તરીકેનો રહેલો છે માલધણી પોતાના હિસાબે પોતાના જોખમે એજન્ટને પોતાનો માલ વેચવા મોકલે છે એજન્ટ એ જે માલ વેચે છે એના ઉપર આડત એટલે કે કમિશન મેળવવા માટેનો હકદાર છે કોઈપણ પ્રકારનો નફો કે નુકસાન થાય કોઈપણ પ્રકારે નુકસાનની ઉદ્ભવે તો એ બધી જ જવાબદારી એ માલધણીની હોય છે કોઈપણ પ્રકારના ખર્ચા થાય એ બધી જ જવાબદારી માલધણીની હોય છે આ બધી જ જવાબદારીઓ માલધણીની હોવા છતાં પણ એક નૈતિક જવાબદારી એજન્ટની અહીં ઉદ્ભવે છે ચોક્કસ કે જે માલ માલધણીએ તેને વેચવા મોકલેલો છે એ એજન્ટને તેનું ધ્યાનમાં રાખીને મોકલેલો છે કે એજન્ટ સારામાં સારો છે એના માલનું સારું ધ્યાન રાખશે અને વ્યવસ્થિત વેચાણ કરશે તો અહીં કોઈ લખાણ સ્વરૂપ નથી થઈ શકતું વિદ્યાર્થી મિત્રો પણ એજન્ટની એક નૈતિક જવાબદારી ઉદભવે છે કે જે માલ તેની પાસે વેચાવા માટે આવેલો છે એ માલની ભલે નુકસાનની જવાબદારી એની નથી છતાં એને નુકસાન ન થાય એવા પ્રયત્નો કરવાની જવાબદારી તો ખરી છે એટલે જ અહીં શબ્દ ઉપયોગ કરવામાં આવે છે કે વાજબી કાળજી લેવી એટલે વિદ્યાર્થી મિત્રો આપણે સમજી શકીએ કે માલધણી પોતાના હિસાબે જોખમે આડતિયાને માલ વેચવા મોકલે છે પણ એની વાજબી કાળજી લેવાની જવાબદારી આડતિયાની બની રહે છે વિદ્યાર્થી મિત્રો આટલી સમજ એટલે કે આડતમાલ એટલે શું આડતમાલની વ્યાખ્યાઓ અને આડતમાલના લક્ષણો આપણે સારી રીતે સમજ્યા હવે જે આપણે આડતમાલના હિસાબો આપણો અલ્ટિમેટ એમ જે આપણો મુખ્ય ઉદ્દેશ છે આડતમાલના હિસાબો સમજવા છે આડતમાલના હિસાબો સમજવા માટે આ વેચાણની એક એક પ્રકારની પદ્ધતિ છે એમ કહીએ તો ચાલે વેચાણની એક જુદી પ્રયુક્તિ છે એમ કહીએ તો ચાલે એટલે આપણે ખરેખર અલ્ટિમેટલી જે પ્રત્યક્ષ વેચાણ અને આડતમાલ વચ્ચે શું તફાવત છે એ સમજવું ખૂબ જ જરૂરી બને કે જેથી કરીને આપણે જ્યારે આપણે એની હિસાબી નોંધો સમજીએ અથવા તો એના એક અલગ હિસાબો તરીકે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ્સ તરીકે જ્યારે આપણે એને ભણવાના હોય અને સમજવાના હોય ત્યારે પ્રત્યક્ષ વેચાણ અને આડતમાલ વચ્ચે શું તફાવત છે આપણે સ્લાઇડમાં જોઈશું અને એક પછી એક મુદ્દાઓ સમજવાનો પ્રયાસ કરીશું આડતમાલ અને વેચાણ વચ્ચેનો તફાવત તફાવતના મુદ્દાઓમાં સૌથી પહેલો મુદ્દો આડતમાલ અને વેચાણ વચ્ચે સ્વરૂપની દ્રષ્ટિએ જોઈએ તો માલધણી પોતાના હિસાબે અને જોખમે આડત્યાને અગાઉથી નક્કી કરેલી વ્યવસ્થા પ્રમાણે માલ વેચવા માટે મોકલે છે આડતમાલનું લક્ષણ થયું આ સ્વરૂપની દ્રષ્ટિએ જોઈએ તો આડતમાલ એક એવો વેપાર છે કે જેમાં માલધણી છે પોતાના હિસાબે અને જોખમે આડતિયાને અગાઉથી નક્કી કરેલી વ્યવસ્થા પ્રમાણે એટલે એક વખતે જ્યારે માલધણી દ્વારા આડતિયાની નિમણૂક કરવામાં આવે છે આડતિયાની પસંદગી કરવામાં આવે છે ત્યારે જ એમાં જે કંડિશનો નક્કી થઈ છે એ કંડિશનો અનુસાર માલધણી પોતાના પ્રતિનિધિને માલ વેચવા મોકલે છે જ્યારે વેચાણમાં સ્વરૂપની દ્રષ્ટિએ જોઈએ તો નાણાં કે બીજા કોઈ કિંમતી અવેજના બદલામાં માલસામાનનો વિનિમય થાય છે એટલે આપણે કોઈ વસ્તુ ખરીદવા જઈએ દાખલા તરીકે આપણે મોબાઈલ વેપારીની દુકાનેથી ખરીદ ઉત્પાદક પાસેથી કે વેપારી પાસેથી ખરીદવા જઈએ તો આપણે એને નાણાં અથવા તો બીજો કોઈ અવેજ આપીએ છીએ એના બદલામાં વસ્તુનું વિનિમય થાય જો બંને જગ્યાએ ભૌતિક રીતે જો અહીં આ તફાવત સમજવાનો મુખ્ય ઉદ્દેશ છે કે ભૌતિક રીતે અહીં માલનો માલસામાનની ફેરબદલી થાય છે પરંતુ માલિકી હકની દ્રષ્ટિએ અહીં કંઈક જુદું બને છે જો વેચાણમાં માલિકી હક ભૌતિક કબજો તો માલનો ગ્રાહકને મળે જ છે સાથે સાથે માલની સંપૂર્ણ માલિકી પણ પ્રાપ્ત થાય છે જયારે અહીં ભૌતિક રીતે માલ છે આડતિયાને ટ્રાન્સફર કરવામાં આવે છે પણ માલની માલિકી દાખલા તરીકે રાજકોટથી કલકત્તા ખાતે રાજકોટનો માલધણી છે પોતાના કલકત્તાના એજન્ટ એટલે કલકત્તાના આડતિયાને માલ આડતથી વેચવા માટે મોકલે તો કલકત્તાના આડતિયાના ગોડાઉનમાં રહેલા માલની સંપૂર્ણ માલિકી માલધણીની હોય છે જ્યારે વેચાણમાં એવું હતું નથી ત્યાર પછીનો તફાવતનો મુદ્દો આપણે જોઈએ સ્લાઇડમાં તો માલિકી હકની વાત કરીએ તો માલની માલિકી માલધણીની જ રહે છે જ્યારે વેચાણમાં માલની માલિકી ખરીદનારની બની જાય છે માલ પરના ખર્ચાઓની વાત કરીએ જો માલની માલિકી અડતમાલમાં માલધણીની રહેતી હોય અને ખરીદનારમાં વેચાણની રહેતી હોય તો માલના ખર્ચનો તફાવત પણ આપણે સમજી લઈએ કે આડતીઓ વેચાણ કરે ત્યાં સુધીના તમામ ખર્ચાઓ માલધણી ભોગવે છે એટલે કે માલ છે સંપૂર્ણપણે માલધણી પોતાના હિસાબે અને જોખમે આડતીયાને મોકલે છે એટલે એના પરના તમામ ખર્ચાઓ માલધણીએ ભોગવવાના હોય છે જ્યારે વેચાણમાં કરાર મુજબ નૂર કે વીમા જેવા ખર્ચ જે તે પક્ષકારે ભોગવવાના હોય છે એક વખત માલ આપણે ફ્રીજ ખરીદી